રાજ્યભરના લોકો માટે આવ્યા છે ખુશીના અને રાહતના સમાચાર. વિઘ્નહર્તા ગજાનનના શુભ દિવસે રાજ્યમાંથી બે વર્ષ માટે ટળી ગયું છે જળ સંકટ. કેમ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સરદાર સરોવરના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદના પગલે આ ડેમની જળ સપાટી ઐતિહાસિક લેવલ પર 135 મીટરને પાર કરી ચૂકી છે. પાણીની આવક સતત વધતા હવે ડેમ પ્રથમવાર પૂર્ણ ક્ષમતા એટલે કે 136.68 મીટર સુધી ભરાઈ જશે. મુખ્ય પ્રધાન રૂપાણીએ આ મુદ્દે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આગામી 10-15 દિવસોમાં જ આ ડેમની જળ સપાટી 138 ફૂટે પહોંચશે. ડેમ સંપૂર્ણપણે ભરાતા આગામી 2 વર્ષ સુધી રાજ્ય પરથી જળ સંકટ ટળી ચૂક્યું છે. હવે ખેડૂતો, ઉદ્યોગોને અને પીવાના પાણીની સમસ્યા પણ દૂર થઈ ગઈ છે. આજે 135 મીટર સુધી ડેમ ભરાણો છે. 10-15 દિવસમાં આપણે 138 પ્રાપ્ત કરીશું. 5 મિલિયન એકર ફીટ એટલે જે સ્વપ્ન હતું આપણું 70 વર્ષથી સંઘર્ષ કરતા હતા, અને નર્મદા ડેમમાં આટલું બધું પાણી જે આવનારા 2 વર્ષ સુધી ગુજરાતની અપેક્ષા, પીવાનું પાણી, સિંચાઈનું પાણી, જરૂર પડે તો ઉદ્યોગો માટે પાણી, આ બધું પાણી માટે પહેલી વખત આ જે આપણે આટલી મોટી સપાટી ઉપર નર્મદા ડેમ દરવાજા બંધ કર્યા પછી, પૂર્ણ ડેમ થયા પછી 70 વર્ષ પછી પહેલી વાર આપણે આગળ વધી રહ્યા છીએ. તો હાલમાં ડેમમાં 2,18,431 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ તમામ પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. નદીમાં 1,88,833 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નદીઓ છલોછલ ભરાઈ જાય તે માટે પાણી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની નદીઓમાં છોડાઈ રહ્યું છે. છેલ્લા 5 દિવસથી 20,000 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે, જે વિક્રમજનક સપાટી છે. આ તરફ કેનાલ પર ગોઠવાયેલા પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરાતા પાવર હાઉસ પણ 24 કલાક ધમધમી રહ્યા છે, જેમાંથી 28,764 મેગાવોટ વીજળીનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. ત્યારે કે કેનાલ હેડ પાવર હાઉસના 4 ટર્બાઇન મારફતે 4,811 મેગાવોટ વીજળીનું ઉત્પાદન શક્ય બન્યું છે.